હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં જશો એવી આશા સાથે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. અને આજનો વિડીયો એટલા માટે જ હું બનાવવા જઈ રહી છું કે મેં લાસ્ટ વિડીયો હમણાં જ મેં 2 દિવસ પહેલાં અપલોડ કર્યો છે કે ભાઈ એમાં એવું મેં કીધું છે કે મારા વિઝા પૂરા થાય છે અને મારે મેલબર્ન છોડવું પડશે. તો બહુ બધા ફ્રેન્ડ્સ સર્કલમાંથી પણ કોલ પણ આવ્યા હતા અને મેસેજીસ પણ આવ્યા હતા કે ભાઈ કેમ મેલબર્ન છોડવું પડશે અને વિઝા કેમ પતી જાય છે ને એવું બધું. તો હું જ્યારે ઓસ્ટ્રેલિયા આવી ત્યારે હું સ્ટુડન્ટ વિઝા બેઝ પર આવી હતી અહીંયા. તો એ વિઝા મારા નેક્સ્ટ માર્ચમાં પતે છે, એટલે કે મારું સ્ટડી કમ્પ્લીટ થઈ છે અને તે વિઝા માર્ચ સુધીના જ છે મારી પાસે. અને માર્ચ પછી મારે વર્ક પરમિટ મૂકવાની છે, પણ એ જે સમયગાળો છે એમાં મારે PR પણ અહીંયા થવાનું છે. કારણ કે હું ખાલી સ્ટડી માટે તો અહીંયા આવી નહોતી, ખાલી કે ભાઈ સ્ટડી કરી લેશું ને વર્ક પરમિટ જે મળે છે બે ત્રણ વર્ષની એ ફિનિશ કરી લેશું અને પછી હોમ કન્ટ્રી પાછા, એટલે કે પાછા ઇન્ડિયા જતા રહેશું એવા ઇન્ટેન્શન સાથે હું નહોતી આવી. કે મારે અહીંયા PR થવું છે, અહીંયા સેટલ થવું છે એવા ઇન્ટેન્શનથી જ હું અહીંયા આવી હતી. અને એના માટે જ મારે મેલબર્ન છોડવું પડશે અને કોઈ પણ રિજનલ એરિયામાં જવું પડશે. તો એના માટે બહુ બધા ક્વેશ્ચન હોય છે તમારા બધાના મનમાં, તો એનું સોલ્યુશન લઈને આજે હું આવી ગઈ છું. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો જઈએ કેવા ક્વેશ્ચન ઉદ્ભવે છે કે ભાઈ શા માટે તમારે મેલબર્ન છોડવું પડશે અને જશો તો ક્યાં જશો, જોબ મળશે કે નહીં મળે, અને જ્યારે તમે ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયા આવ્યા ત્યારે તમે કેમ ના વિચાર્યું કે ભાઈ રિજનલમાં જ જઈએ અને ત્યાં જ રહીએ, અને પછી 2 વર્ષનું સ્ટડી પતી જાય અને પછી તમે વિચારો છો કે રિજનલમાં જવું છે બધું છે. તો એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મેં આ વિડીયો દ્વારા હું તમને કહેવાની છું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી જ કે રિજનલમાં શું કામ જવું છે. તો ફર્સ્ટ કે રિજનલ એરિયા છે અહીંયાના, એમાં તમે જાઓ એટલે પહેલું તો કોસ્ટ ઓફ લિવિંગ ત્યાં ઓછો હોય છે, પછી બીજું કે ત્યાં તમને ઇઝીલી PR મળી જાય. ઇઝીલી એટલે ઇઝી એટલું બધું હવે તો રહ્યું નહીં, કારણ કે ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટ છે બહુ બધા નિયમ ચેન્જ કરતી જાય છે અને એના લીધે બહુ બધા એવા ચેન્જીસ આવ્યા છે કે જે સ્ટુડન્ટ અહીંયા છે એમને પણ કોમ્પ્લિકેશન્સ આવે છે અને જે સ્ટુડન્ટ અહીંયા આવવાનું વિચારી રહ્યા છે એને પણ કોમ્પ્લિકેશન્સ આવે છે. તો આપણે શરૂઆત કરીએ પહેલા જ ક્વેશ્ચનથી કે તમે જ્યારે સ્ટડી માટે ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયા આવ્યા ત્યારે તમે રિજનલમાં કેમ નહીં આવ્યા, કે તો એનું શું રીઝન હતું, કે અહીંયા મેટ્રોપોલિટન સિટીમાં આવવાનું કામ શું હતું, એમ કે તમે રિજનલમાં સ્ટડી કરો કે અહીંયા સ્ટડી કરો શું ફેર પડવાનો એમ. તો એક બેનિફિટ હતો કે જો અમે રિજનલમાં જા તો અમને રિજનલમાં સ્ટડી કરવાના અમને 5 પોઈન્ટ એક્સ્ટ્રા મળત, કે જે અમને PRના પોઈન્ટ બેઝમાં અમને કામ લાગત. પણ અમે મેં એટલા માટે નહોતી આવી એટ અ ટાઈમ વિચાર્યું હતું કે ભાઈ જો આપણે નોર્મલી વિચારીએ તો પણ આપણને એવો આઈડિયા હોય કે વધારે જોબ ઓપોર્ચ્યુનિટી સિટીમાં હોય છે એઝ કમ્પેર ટુ રિજનલ એરિયા. તો રિજનલમાં જઈએ, હવે અહીંયા અત્યારે હાલની સિચ્યુએશન જોઈએ તો પણ એવું છે કે મેલબર્ન સિટીમાં બહુ બધા સ્ટુડન્ટ એવા છે કે જેમને જોબમાં હજુ પણ તકલીફ પડે છે કે ભાઈ સ્ટાર્ટિંગમાં આવ્યા હોય ત્યારે 3-4 મહિના જોબ ના મળે. તો જો આવડું મોટું સિટી હોવા છતાં પણ જો જોબના આટલા ક્રાઇસિસ હોય તો જસ્ટ ઇમેજિન કે અમે રિજનલમાં ગયા હોત તો ત્યાં શું અમને જોબ મળવાના ચાન્સીસ હતા ખરા. એવું બધું વિચારીને, અને જો અહીંયા સિટીમાં અમે જોબ કરીએ છીએ અને જ્યારે સ્ટાર્ટિંગમાં હું આવી ને ત્યારે તો અમે 7-8 મહિના જેટલી અમે અનલિમિટેડ વર્કિંગ આવર્સમાં અમે જોબ કરી હતી. પછીથી નેક્સ્ટ કે જ્યારે હું ફેબમાં આવી ત્યારથી લઈને જુલાઈ સુધી અમે ફૂલ વર્ક પરમિટમાં અમે જોબ કરી, કે ત્યારે અનલિમિટેડ વર્ક અમે કરી શકતા હતા 5 મહિના માટે, બરાબર. પછીથી જુલાઈથી નિયમ ચેન્જ થયા અને એવું થયું કે ભાઈ હવે જે સ્ટુડન્ટ લોકો છે એ ફોર્ટનાઇટલી 48 આવર્સ જ કામ કરી શકશે. ફોર્ટનાઇટલી એટલે કે ભાઈ 2 વીકમાં તમારે 48 કલાક જ કામ કરવાનું છે. તો 1 વીકમાં તમે 24 કલાક કામ કરી શકો છો. તો 1 દિવસના તમે એવરેજ આવર્સ ગણી લો કે ભાઈ તમે 8 કલાક જોબ કરો છો 1 દિવસમાં, તો તમને 8 × 24 એવી રીતે અઠવાડિયામાં તમને 3 દિવસ તમે જોબ કરી શકો છો. અને પછી એવી રીતે જે નિયમ આવ્યો છે એમાં જે ફીઝનું કરવું એ બધા જ સ્ટુડન્ટ માટે અઘરું હતું, કે ભાઈ જોબ હોય છતાં પણ જો તમારે અહીંયા, અને ખાલી ફીઝ ભરવાની એવું તો હતું જ નહીં, કારણ કે અમુક મારા જેવા સ્ટુડન્ટ હોય કે જે ઇન્ડિયાથી લોન કરીને આવ્યા હોય
અને એ પણ તમારે ફૂલફિલ કરવાની હોય, એટલે કે ઇન્ડિયા પૈસા મોકલવાના હોય, પ્લસ તમારી નેક્સ્ટ સેમેસ્ટરની ફીસ ભરવાની હોય, તમે જ્યાં રહ્યો છો એ અકોમોડેશન કોસ્ટ ભરવાનો છે, કે લાઈક લિવિંગ એક્સપેન્સીસ બધા જ, કે ભાઈ અકોમોડેશન છે, તમારું ફૂડ ગ્રોસરી જે કંઈ બી છે, પછી બિલ્સ, ટ્રાન્સપોર્ટેશન બધું જ. તો એ બધા જ કોસ્ટમાંથી જે નીકળવું ને, એ જે લોકો અત્યારે સ્ટુડન્ટ વિઝા પર છે એ લોકોને સારી રીતે ખબર હશે કે ભાઈ કેટલું અઘરું હતું અમારા માટે. અને તોય છતાં અમને 5 મહિના અનલિમિટેડ આર્સ મળ્યા, અને મેઇન વાત તો એ જ કે આવતા વેત જ અમને અહીંયા જોબ લાગી ગઈ હતી. કે અમે, હું મારું જ એક્ઝામ્પલ લઈને હું તમને વાત કરું, તો હું જ્યારે અહીંયા આવી ઓસ્ટ્રેલિયા, ત્યારે ફર્સ્ટ મેં 1 વીક જ હું ઘરે હતી, પછી બીજા જ વીકથી મારી જોબ લાગી ગઈ હતી. તો એ અમારા માટે સારું હતું કે નેક્સ્ટ સેમેસ્ટરની ફીસ કલેક્ટ કરવામાં અમને બિલકુલ પણ પ્રોબ્લેમ નહોતો પડ્યો. કારણ કે અમે અહીંયા અવડું મોટું સિટી છે એટલે બહુ બધી જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોય, અને તમને ક્યાંક ને ક્યાંક ચાન્સ મળી જાય. અને એની જગ્યાએ જો અમે રિજનલમાં જઈએ, હવે રિજનલ એરિયા એટલે શું, કે આપણે ગુજરાતી શબ્દમાં કહીએ તો ગામડાવાળો વિસ્તાર, એમ કે ભાઈ ગામડું છે. હવે તમે વિચારો કે જ્યારે આપણે ઇન્ડિયા, એક ઉદાહરણ લઈએ ઇન્ડિયાનું, કે ઇન્ડિયાના ગામડામાં જોબ કરીએ તો ત્યાં તમને વધારે પગાર મળે કે તમે સિટીમાં જોબ કરો ત્યાં વધારે પગાર મળે? તો ઓબ્વિયસલી વાત છે કે ભાઈ સિટીમાં જોબ કરીએ ત્યાં વેજ પણ વધારે હોય અને તમને જોબ પણ ઇઝીલી મળી જાય, એવા ઇન્ટેન્શનથી અમે મેલબોર્નમાં આવ્યા હતા અને અહીંયા સ્ટડી કરવાનું વિચાર્યું હતું. તો આ હવે અમારે એ વિચાર કરવાનો છે કે 2 વર્ષ સ્ટડીના પૂરા થઈ ગયા છે અને હવે અમારે વર્ક પરમિટમાં જવાનું છે, અને એ જે 3 વર્ષનો સમયગાળો છે એમાં અમારે પીઆર થવાનું છે. અને એમાં પણ બહુ બધા ઓપ્શન્સ હોય છે કે ભાઈ તમે પીઆર કઈ કઈ રીતે મેળવી શકો. તો તમારે મેલબોર્નમાં રહીને પણ તમે પીઆર મેળવી શકો છો, કે તમે એપ્લાય કરો 189190 તો તમને એમ પણ પીઆર મળી જવાના છે. તો રિજનલમાં જવાની કંઈ જરૂર નથી. પણ એટલા બધા ક્રાઇસિસ છે અત્યારે કે જે લોકોએ 2023-24માં પણ જે લોકોએ એપ્લિકેશન કરેલી છે ઓલરેડી પેન્ડિંગમાં બધા ચાલ્યા છે. તો એના માટે મેઇન રીઝન એ છે કે કંઈક રિજનલ એરિયામાં જઈએ અને ત્યાંથી એપ્લાય કરીએ અમે પીઆર માટે. મેઇન રીઝન તો આ જ હતું કે શું કામ અમે મેલબોર્ન એટલે કે મેટ્રોપોલિટન સિટીમાં સ્ટડીનું સિલેક્ટ કર્યું અને હવે શા માટે રિજનલમાં જવું છે. પછી બીજો પ્રશ્ન એ આવે છે કે ત્યાં અમે મૂવ થશું તો જોબ મળશે કે કેમ, ક્યારે મળશે, કેવી મળશે, એ બધા જ પ્રશ્ન અત્યારે મગજમાં ચાલી રહ્યા છે. કે ભાઈ પહેલું તો મેઇન એ જ આવશે કે ક્યાં જશું, મેઇન ટોપિક એ છે અત્યારે કે ભાઈ કઈ જગ્યાએ જઈએ કે જ્યાં આપણને જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળે અને તમે તમારા ફિલ્ડમાં અથવા તો કોઈ બીજી જોબ કરી શકો એમ. તો અત્યારે તો બહુ બધા ઓપ્શન સિલેક્ટ કર્યા છે, અત્યારે જોઈએ છે બધે કે ભાઈ કઈ જગ્યાએ જવું અને ત્યાં કઈ જોબ કરવી, કેવી રીતે શોધવી, એ બધું જ અત્યારથી ચાલુ કર્યું છે. કારણ કે મેઇન વાત તો એ છે કે અત્યારે પોઈન્ટ બેઝ સિસ્ટમ છે પીઆર માટેની, તો એમના માટે પોઈન્ટ કલેક્ટ કરવા બહુ અઘરી વાત છે. હવે ઓલરેડી અહીંયા તમે જોબ કરો છો, સ્ટડી ચાલુ છે, અને પછી તમારે પીઆર માટે એપ્લિકેશન કરવી છે, અને મેઇન ઇંગ્લિશ બધાનો મેઇન પ્રશ્ન એ છે કે પીટીઈમાં 7 ઇંચ તો લાવવા જ પડશે. અને હું અત્યારે છેલ્લા 2-3 મહિનાથી પીટીઈની પ્રેક્ટિસ કરું છું, પણ એમાં એટલો બધો ટાઈમ નહીં આવી શકે. એનું મેઇન રીઝન એ જ છે કે જોબ હોય તમે જોબ ના છોડી શકો, કારણ કે જોબ છોડો તો બધું જ પાછળનું બધું જ વેરવિખેર થઈ જાય. તો એના માટે તમારે પીટી માટે એક્સ્ટ્રા ટાઈમ કાઢવો પડે, તો એ બહુ અઘરું બને છે અત્યારે કે ભાઈ તમે જોબેથી આવી અને પીટી માટે તૈયારી કરો તો તમે મેક્સ તમે એને 1-2 કલાક આપી શકો, વધારે નહીં આપી શકવાના. તો પીટીઈમાં જે 7 ઇંચ લાવવા, હવે ત્યારે ઇન્ડિયાથી આવ્યા ત્યારે તો સારું હતું કે ભાઈ કોઈને 7 હતા, કોઈને 6.5 હતા, તો એડમિશન મળી ગયું ને આવી ગયા. પણ હવે 7 ઇંચ લાવવાના, તો એકમાં ને એકમાં રહી જશું એવો પણ ડર લાગે છે કે ભાઈ ચલો 3માં ક્લિયર થઈ ગયું, 1 બાકી રહી ગયું, પાછી બીજી વાર આપી તો આ 3માં થઈ ગયું, 1 રહી ગયું. એવા બધા જ કન્ફ્યુઝન સાથે અત્યારે બધા જ સ્ટુડન્ટ કે જેના માર્ચમાં વિઝા પૂરા થવાના છે અને એને સેમ મારી જેવી કન્ડિશન હશે કે હવે શું કરશો નેક્સ્ટ, હવે શું કરશો નેક્સ્ટ એમ.
અને પીટીઈમાં તો વાત કરીએ ને તો 7 ઇંચ લાવવા માટે પ્રોપર પ્રિપરેશન કરવી પડે, જેનો અત્યારે અમને બિલકુલ ટાઈમ નથી મળતો. અને પછી મળી જાય ફૂલ ટાઈમ વર્ક પરમિટ, કે જેમાં અમને બિલકુલ ટાઈમ નથી મળવાનો, કારણ કે ફૂલ ટાઈમ વર્ક પરમિટમાં લોકો જોબ 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 જ કરવાના છે. કારણ કે અત્યારે જો 24 આવર્સની છે તો એમાં પણ જો આપણે જોબનું એટલું બધું હોય ઇમ્પોર્ટન્સ, તો પછી આપણને જ્યારે ફૂલ ટાઈમ વર્ક પરમિટ મળે ત્યારે આપણે કેટલું બધું હોઈએ, તો તમે અને મને બધાને ખબર છે. અને જોબ છોડીને પીટીઈની તૈયારી કરવી એ બહુ કોમ્પ્લિકેટેડ વાત બની જાય, કે ભાઈ જોબ છોડી દઈએ અને સ્પેશિયલી ખાલી પીટીઈને ટાઈમ આપીએ અને બેન્ડ લાવીએ તો બહુ અઘરું પડી જાય. કારણ કે પીટીઈ એકવાર આપવાથી બેન્ડ કોઈ લકી માણસ હોય એને આવી જાય, પીટીઈની ફી તો ભરવાની જ ને પાછી, એ તો ઊભીને ઊભી જ. એ બધા જ પ્રશ્નો સાથે રિજનલમાં જવાનું એટલે વિચાર્યું છે કે રિજનલમાં જઈએ, ચલો 491 અમે એપ્લાય કરીશું આપણે. તો એમના માટે એવું છે કે 189 તમે વિઝા એપ્લાય કરો તો એમાં તમને કોઈ નોમિનેશન પોઈન્ટ કે એવું કશું જ મળવાનું નથી. પછી તમે ચલો કે 190 તમે અહીંયા મેલબોર્નમાં રહેવું છે અને તમે 190 એપ્લાય કરો તો તમને સ્ટેટ નોમિનેશન માટેના 5 પોઈન્ટ તમને એ મળી જશે, અને રિજનલમાં જવું તો 15 પોઈન્ટ મળે છે. તો એવા રીઝનથી જઈએ છે. અને મેઇન કે 189 અને 190નું કટ ઓફ લેવલ છે ને બહુ હાઈ છે, તો એમાં પહોંચી વળવું મને અત્યારે શક્ય નહીં લાગતું. એટલે આપણે તો મેં તો ડિસાઇડ કર્યું જ છે કે ભાઈ ચલો હવે આપણે સીધા રિજનલમાં જ જતા રહીએ, કારણ કે 15 પોઈન્ટ જો એમના મળશે. અને પોઈન્ટ બે સિસ્ટમની વાત કરીએ તો એ જ કન્સિડર થાય છે એમાં. પછી ઇંગ્લિશની પ્રોફિશન્સી તમારી કેવી છે એ કન્સિડર થાય છે. પછી તમે કોર્સિસ ડિગ્રી છે, તમે અહીંયા આવીને સ્કિલ એસેસમેન્ટ કરાવો છો એ કન્સિડર થાય છે. અથવા તમે ઇન્ડિયામાં રહીને અથવા તો કોઈ પણ કન્ટ્રીમાં રહીને તમે જે જોબ કરી છે મિનિમમ 3 યર્સ હોવા જોઈએ, કે તમે ત્યાં જોબ કરેલી હોય તો તમને 5 પોઈન્ટ એમના પણ મળે છે. પછી વાત આવે તમારી અહીંયા જે તમે રિજનલમાં વર્ક કરશો એમના પણ તમને પોઈન્ટ્સ મળશે. અને તમે રિજનલમાં તમે ગમે તે સ્ટેટમાં જાઓ છો અને ત્યાંની જે સ્ટેટ નોમિનેશનના પોઈન્ટ છે એ પણ 15 એડ થાય છે. એટલે ટોટલ તમે 70-75 પોઈન્ટે ઇઝીલી પહોંચી શકો છો જો પીટીમાં 7 આવી જાય તો. એના રીઝનથી જ આપણે રિજનલમાં જવાનું વિચારીએ છીએ. અને અહીંયા બહુ બધા રિજનલ એરિયાઝ છે કે તમે ત્યાં જઈ અને પીઆર માટે ઇઝીલી એપ્લાય કરી શકો છો. તો રિજનલમાં વાત કરીએ ને તો અલગ અલગ સ્ટેટ વાઇઝ અલગ અલગ એરિયા છે. એમાં મેઇન અત્યારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા જે પર્થ સિટી ત્યાંનું ચાલે છે, કે ત્યાં સૌથી વધારે 491 વિઝા બધાના ઇન્વિટેશન મળે છે, ગ્રાન્ટ થાય છે બધું જ ત્યાં. પછી બીજું છે એક સાઉથ ઓસ્ટ્રેલિયાનું સિટી છે એડિલેડ, કે ત્યાં પણ તમને પીઆર મળવાના ચાન્સીસ વધી જાય છે. પછી ન્યૂ સાઉથ વેલ્સ જે સ્ટેટ છે એમની વાત કરીએ તો ત્યાં છે ન્યૂ કાસલ, કે એ ત્યાં તમે જઈને અને પીઆર એપ્લાય કરી અને તમે પીઆર મેળવી શકો છો. બહુ બધા સિટીઝ છે અહીંયા કે જે રિજનલમાં કન્સિડર થાય છે, તો તમે ત્યાં જઈને પણ પીઆર એપ્લાય કરી શકો છો. એટલે મારે અત્યારે એ ડિસાઈડ કરવાનું છે કે હવે રિજનલ એરિયામાં જવાનું વિચાર્યું છે તો કયા રિજનલ એરિયામાં જવું એ. તો આ બધા જ રિજનલ એરિયા છે. અને 2 ટેરિટરી છે ઓસ્ટ્રેલિયાની, કે ભાઈ નોર્ધન ટેરિટરીમાં જાઓ તો ડાર્વિન સિટી છે, કે ત્યાં તમે જઈને પીઆર એપ્લાય કરી શકો. અને બીજી એક છે કે ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરી, કે જે આપણે કેનબેરાની આજુબાજુના જે એરિયા છે એ બધા કન્સિડર થાય છે. અને અત્યારે મેઇન કન્ફ્યુઝન પોઈન્ટ અત્યારે મારા માટે એ છે કે ભાઈ કયા રિજનલ એરિયામાં જવું અને ત્યાં જોબ મળશે કે કેમ, અને પીઆર માટે એપ્લાય કરીશું તો પછી ક્યારે પાછા વિઝા આપણા ક્યારે આપણને વિઝાનું ઇન્વિટેશન મળશે. અને ઇન્વિટેશન મળ્યા પછી પણ ત્યાં જોબ કરવી કમ્પલસરી છે, સ્ટે કરવો કમ્પલસરી છે, એ બધી જ આપણે કન્ડિશન ફોલો કરતા રહીશું પછી પીઆર મળશે. આ બધા જ રીઝન સાથે મેં રિજનલમાં જવાનું વિચાર્યું છે. ત્યારે મેઇન વાત તો એ છે કે ચલો રિજનલમાં જતા રહીશું, પણ હજુ એ ફિક્સ નથી કે ત્યાં જઈને જોબ મળે કે ના મળે. કારણ કે ત્યાં જઈને ચલો 1 મહિનો રહ્યા 2 મહિના રહ્યા, જોબ મળે ના મળી, તો ત્યાં રહેવાનું અકોમોડેશન ફૂડ બિલ્સ બધું જ અહીંયાથી અરેન્જ કરી અને પછી ત્યાં મૂવ થવાનું છે. કારણ કે
ત્યાં જઈને એવું ફિક્સ તો છે ને કે ડાયરેક્ટ જોબ મળી જશે, ચલો જોબે ચડી ગયા, બધા ખર્ચા પાણી નીકળવા મળી. અને મેઇન તો રિજનલમાં જવાનું એ જ કારણ છે કે ત્યાં જઈએ તો કંઈક જોબ કરશું તો પણ ચાન્સીસ છે કે ભાઈ 3 વર્ષ ત્યાં ને ત્યાં જોબ કરીએ રિજનલમાં, અને એના લીધે પણ પીઆર થઈ શકશું. પણ અહીંયા 189 અને 190 માટે તો થોડુંક અઘરું પડે કે એટલા બધા પોઈન્ટ્સ ભેગા કરવા, એ થોડું અઘરું પડી જાય. અને સાથે સાથે જોબની સાથે સાથે પીટીની તૈયારી કરી અને 8 લાવવા એ બહુ અઘરી વાત છે. કારણ કે 7 તો ચલો 4-5 વખત 2-3 વખત જેટલી વખત ટ્રાય આપી ભળે એટલી વખત આપીને 7 એ જ લાવવાની તો ટ્રાય કરીએ આપણે. અને મળે ના મળે હજુ કશી જ ખબર નથી, મને પણ નથી ખબર અને તમને પણ નથી ખબર, કારણ કે હજુ પીટી મેં કઈ વાર આપી નથી. જસ્ટ આમાં હું જે મોક ટેસ્ટ આવે છે એમાં ટ્રાય કરું છું, તો એમાં તો 7 ઇંચ આવી જાય છે, પણ હજુ રિયલ એક્ઝામ સુધી જવાનો બિલકુલ એટલે બિલકુલ આમ થોડુંક ફિયર છે કે ભાઈ હજુ નહીં જવું, હજુ થોડો ટાઈમ છે તો જવા દઈએ એમ. અને પાછું પીટીમાં પણ એવું છે કે 1 વર્ષની અંદર પાછી એક્સપાયર થઈ જાય છે, એટલે એ પણ જોવાનું કે પાછળથી પાછો ટાઈમ મળવો જોઈએ કે 1 વર્ષ માટે એ વેલિડ છે તો એમ. તો એ બધા જ પ્રશ્નો સાથે રિજનલમાં જવું ફાઇનલ છે, ક્યાં જવું એ હજુ ફાઇનલ નથી. જ્યારે ફાઇનલ થશે ત્યારે ચોક્કસથી તમને હું બતાવીશ કે હું હવે કઈ બાજુ જઉં છું એમ, કારણ કે બહુ બધા ઓપ્શન છે રિજનલ માટે, ક્યાં જવું એ મેઇન ટોપિક છે. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.